ગઈકાલે રાજકોટના ગોંડલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા ક્ષત્રિયોનું એક સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલનમાં તેમણે પ્રહાર કરતા કહ્યું હતું કે જે વિરોધીઓ છે, એટલે કે ક્ષત્રિય સમાજ જે વિરોધ ભારતીય જનતા પાર્ટીનો કરી રહ્યો છે, તે નીચ સંકલન સમિતિના આગેવાનો કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે અને આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે, ત્યારે પીટી જાડેજાએ વળતો જવાબ આપ્યો છે. વિગતવાર વાત કરીએ, શું કહી રહ્યા છે સંકલન સમિતિના પીટી જાડેજા જયરાજસિંહના ઉત્તરમાં. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે પ્રકારે છેલ્લા લાંબા સમયથી એક આંદોલન ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં ક્ષત્રિય સમાજનું, કારણ કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત બોલના લીધે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે, તેને લઈને હવે રાજકારણમાં અનેક પ્રકારના આટાપાટા અને અનેક પ્રકારની અસમંજસતા પેદા થતી જોવા મળે છે. કારણ કે ક્યારેક અખબારમાં જાહેરાત જોવા મળે છે સમર્થનની, તો બીજા દિવસે રદિયો જોવા મળે છે, ખુલાસો જોવા મળે છે કે આ જાહેરાત ક્ષત્રિય રાજપૂત સમાજે નથી આપી, ત્યારે બીજા દિવસે ફરીથી બંને સાથે જોવા મળે છે જેમાં ખુલાસો છે કે અમે જાહેરાત આપતા નથી અને રાજપૂત સમાજ જાહેરાત આપી રહ્યો છે કે સમર્થન છે મોદીને અમારું. આ તમામ બાબતોની વચ્ચે ગઈકાલે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજના સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું, જેમાં મોટા ભાગે ગોંડલ વિસ્તારના ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર હતા. ત્યારે તેમણે આ સ્નેહ મિલનના કાર્યક્રમ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે આ આંદોલન છે તે કોંગ્રેસ પ્રેરિત છે અને સંકલન સમિતિના આગેવાનો કોઈને કોઈ રીતે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, હોદ્દેદારો છે, ચૂંટણી લડી ચૂક્યા છે અથવા તો ક્યારેક તેમનો કોંગ્રેસ સાથેનો નાતો રહ્યો છે. ત્યારે પીટી જાડેજાએ વળતા પ્રહાર કર્યા છે. સાંભળો તેમણે શું જવાબ આપ્યો જયરાજસિંહના આક્ષેપ પર. સંકલન સમિતિનો છેલ્લા 40 દિવસથી જે આંદોલન ચાલે છે એમાં મેં આપને કહ્યું કે એક પણ સંકલન સમિતિનો આગેવાન કોંગ્રેસમાં નહીં, ભાજપમાં પણ નથી, કોઈ પણ પક્ષમાં નથી. જેમ કે હું બરાબર છે, મેં મારી 60 વર્ષની ઉંમરમાં કોઈ પણ પક્ષનો ગળે પટ્ટો નથી નાખ્યો. હું પ્યોર સામાજિક માણસ છું અને 40 વર્ષથી સમાજની સેવા કરું છું. એટલે કોઈ સાબિત કરી દઈએ કે એક પણ વ્યક્તિ છે એ રાજકીય છે, બાકી કોઈ માનો કે બોલ્યું હોય, કોઈ કાંઈ વાત કરી હોય તો એ સ્વતંત્ર વિચારો છે. જેમ કે આજે જે ગોંડલમાં સંમેલન થયું એ ખાલી ગોંડલ પૂરતું છે, બરાબર છે, અને એ પોરબંદરની સીટ ઉપર આવે છે, સમગ્ર ગુજરાતનું નથી, જિલ્લાનું નથી. અને તે તમે આપણને પૂછો છો કે ગોંડલના ક્ષત્રિયો મત કોને આપશે, તો મેં તમને કીધું ને કે ગોંડલના ક્ષત્રિયો એ ક્ષત્રિય તરીકે એને રોષ તો હશે જ ને, કંઈ આખા ગુજરાતમાં ગોંડલમાં બાદ બાકી છે કે અમે ક્ષત્રિય નથી, અમને રોષ નથી, ભલે પુરુષોત્તમભાઈ ગમે તેવું બોલ્યા, બરાબર છે, એ અમને મંજૂર છે. ના, જેમ પુરુષોત્તમભાઈની જીભેમાં ભગવતી આવી અને આ ક્ષત્રિય સમાજને એક કર્યો, તો એ ક્ષત્રિયો જ્યારે મત દેવા જશે ને, તો મેં કીધું ને કે બેટી બચાવો ને પેટી છલકાવો, ત્યારે મા ભગવતીના હૃદયમાં જશે અને એને એક જ અવાજ દેશે કે મારી બેન દીકરી અને હું ક્ષત્રિય છું, અને હું જો એના સમર્થનમાં ન રહું તો હું ક્ષત્રિય કેવો ક્ષત્રિય હોઉં, તે એને અંદરથી ઉદ્ગાર નીકળશે અને મતદાન કરવા જશે ને, તે 100% મત ક્ષત્રિયો જે સૂચના આપેલી છે ને એ મુજબ કરશે, 100% કરશે. અને જ્યારે પરિણામ આવે ત્યારે તમને બતાવીશ કે જો કે અહીંયા ક્ષત્રિયોના વોટ જ ગોંડલ સીટ ઉપર ખાલી 7000 છે, બરાબર છે, એમાં મતદાન થાય તો કેટલું થાય, 3500, વધીને 4000, બરાબર છે, અમારે અહીંયા તો 90-95% થાય સમગ્ર ગુજરાતમાં, બરાબર છે. તમે સાંભળ્યું એ પ્રકારે પીટી જાડેજાએ જયરાજસિંહને વળતો જવાબ આપ્યો છે કે ક્યારેય પણ રાજકીય પક્ષનો પટ્ટો મેં ગળામાં નાખ્યો નથી. અને વાત રહી ગોંડલના સ્નેહ મિલનની, તો આ સ્નેહ મિલનનો કાર્યક્રમ પોરબંદર લોકસભા બેઠક પૂરતો સીમિત હતો અને ગોંડલનો કાર્યક્રમ હતો, તેમાં કોઈ ગુજરાતનું કે કોઈ જિલ્લાનું સંમેલન નહોતું. ક્ષત્રિયો સમજ્યું છે કે તેમને પોતાની અસ્મિતા માટે મતદાન ક્યાં કરવાનું છે, સંકલન સમિતિના નિર્દેશ અનુસાર તેઓ આ જ પ્રકારે કામગીરી કરશે, કારણ કે ગોંડલના ક્ષત્રિયો શું ક્ષત્રિયો નથી. આ પ્રકારે જવાબ આપ્યો છે પીટી જાડેજાએ. રાજકારણ હવે આજે આખરી દિન છે ક્ષત્રિય સમાજનું ગરમાયેલું છે, કારણ કે કાલે તો મતદાનનો અવસર છે, મતદાન આપવાનું છે અને ક્ષત્રિય સમાજ અપીલ કરી રહ્યો છે કે સમજી વિચારીને મતદાન કરજો. હજુ સુધી તેમણે ફોડ નથી પાડ્યો, પરંતુ સ્પષ્ટતાથી કહ્યું છે કે જે બેઠક પર ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જે કોઈ મજબૂત ઉમેદવાર છે તેને મત આપજો, પરંતુ ભાજપને ના આપજો. જોઈએ હવે શું થાય છે. વિગતવાર અહેવાલો, વિશ્લેષણો, સમાચારો અને પડદા પાછળની કહાનીઓ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ.